છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે નરેગા યોજના અંતર્ગત તૈયાર કરાયેલા મેદાનમાં આંતરવહીવટી પાંખ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો. વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે સંકલન કેળવાય, સેતુ બંધાય અને સાથે કર્મચારીઓ તણાવમુક્ત બનવાની સાથે શારીરિક તંદુરસ્ત બને તેવા ફિટ ઇન્ડિયા હેતુસર સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ છોટાઉદેપુર દ્વારા આંતરવહીવટી પાંખ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો તેજગઢ ખાતેના મેદાનમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દીપ પ્રાગટ્ય અને ટોસ ઉસારી ખુલ્લી મૂકવામાં આવી. આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા અને તાલુકા પંચાયત, પોલીસ વિભાગ, ન્યાયાલય વિભાગ, ભૂસ્તર વિભાગ, નગરપાલિકા સહિત કુલ 10 ટીમો વચ્ચે 19 મે સુધી રમશે. ઉલ્લેખનીય છે કે તેજગઢ ગ્રામ પંચાયત વિસ્તારમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રમતગમતના હેતુસર આ વિશાળ મેદાન તૈયાર કરવામાં આવ્યું છે અને હાલ આવા 10 જેટલા મેદાનો અન્ય ગામડાઓમાં બની રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રમતગમતનું મેદાન મળે અને આદિવાસી વિસ્તારમાં પોલીસ આર્મી ભરતી માટે તૈયાર કરતા લોકોને પ્રેક્ટિસ કરવા ઉપયોગી નીવડે એવા 50 મેદાન તૈયાર કરવાનું લક્ષ્ય છે. અલ્લા રખા પઠાણ, ZSTV છોટાઉદેપુર.